बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। હવે આપણે ધર્મ કર્મમાં પ્રવર્તવાનો ઉદ્યમ કરીએ છીએ. બીજા આપણે નહોતા કરતા અત્યાર સુધી, કે કરતા હતા? સ્પીડ વધારવાની છે, હવે સ્પીડ વધારવાની છે. થોડાક મુદ્દાઓ એવા કદાચ આજે આવે કે જે વિચિત્ર પણ લાગે, દુનિયાના લોકોના અભિપ્રાય અને વર્તન સાથે સંમત ન પણ હોય, પણ મૂળ પુરુષોના વચનો સાથે એનો સંબંધ વિચારવો કે જેથી એની સત્યતા કે અસત્યતા વિશેનો નિર્ણય ભગવાનની આજ્ઞા સાથે કે આચાર્યોની આજ્ઞા સાથે થઈ શકે. કૃપાળુદેવનું એક વાક્ય પણ યાદ રાખી લે, લોક કોઈ ભલો થવાનો નથી. આ બધાને હું સુધારી દઉં, આ બધા મારું કહ્યું માને, આ બધા રાગદ્વેષ છોડી દે, તો એવું કોઈ દી થવાનું? અનંત તીર્થંકર થઈ ગયા તો, અને હજુ અનંત થશે, અને તો પણ અનંત જીવો સંસારમાં જ રચાપચા રહેવાના છે. એટલે મુખ્યપણે ધર્મ તો વ્યક્તિગત સ્તરે છે, પણ આપણે એટલા બધા મહાન નથી, એટલે સાથે સાથે આપણે સામૂહિક સ્તરે પણ કરીએ છીએ. અને ભગવાનની પણ એવી આજ્ઞા છે કે છઠ્ઠા ગુણ સાંજ સુધી વ્યક્તિગત સાધના પણ હોય, સામૂહિક સાધના પણ હોય, વ્યક્તિગત સાધના પણ હોય, સામૂહિક સાધના પણ હોય, સાતમેથી પછી કંઈ રહેતું નથી, એટલે કે સામૂહિક સાધના રહેતી નથી. પહેલાં આપણી માનસિક સ્થિતિને જરાક વધારે જાગૃત બનાવી દઈએ, સાવધાન બનાવી દઈએ. ભગવાનની, ગુરુની, ધર્મની આજ્ઞાને અનુસરવા માટે એને તૈયાર કરીએ. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત, અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત. નમો વરત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધવ્ય. સદગુરુદેવ.
અત્યારે સ્વાધ્યાય છે કે ધ્યાન છે એનો આચાર્ય ભગવાન જવાબ આપે છે. પાંચ પ્રકારના સ્વાધ્યાય છે, વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. એમાં વચલું સ્વાધ્યાય ત્રીજા પ્રકાર, પાંચ છે ને, વાચના, પૃચ્છના, આમનાય, ધર્મોપદેશ અને અનુપ્રેક્ષા. સ્વાધ્યાય અને ધ્યાન કથનચિત જુદા છે, કથનચિત જુદા નથી. ગ્રામરની અપેક્ષાએ જો વિચારીએ કે સ્વાધ્યાય એટલે સ્વ વત્તા અધિ વત્તા આય, સ્વ વિષયક વિચારણા કરવાથી, સ્વ તરફ ઝૂકવાથી, સ્વ તરફ દ્રષ્ટિ, ઉપયોગ, ભાવ, ચિત્તવૃત્તિ લઈ જવાથી પ્રાપ્ત થતી શુદ્ધિની આવક, આઈ ઇઝ ઇન્કમ, એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય જે બીજાને સંભળાવવા માટે જ માત્ર સ્વાધ્યાય કરે છે એ સ્વાધ્યાય કરતો નથી, એને સ્વાધ્યાય નહીં કરતા. એ જે કહો તે પ્રવચન કહો, પ્રવચન પણ કહેવાય નહીં, કારણ કે પ્રવચન તો બહુ ઊંચી વસ્તુ છે. શું? બીજાને સંભળાવે છે, કંઈક બીજાને કંઈક સંભળાવે છે. કહો તમારે એવું કહેવું હોય તો લેક્ચર કરે છે. તો સ્વાધ્યાય અને ધ્યાન આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. સ્વના લક્ષ્ય સહિત જે ન કરવામાં આવે તે સ્વાધ્યાય હોય નહીં. આ બધાને હું સંભળાવી દઉં, આ બધાને હું સમજાવી દઉં એવી જ્ઞાની ભગવાનને બુદ્ધિ હોતી નથી. એટલે કોઈ આચાર્ય હું પ્રવચન કરું છું એમ નથી કીધું, હું શાસ્ત્ર લખું છું એવું નથી કીધું. કે સર શું લખ્યું છે, શું કહ્યું છે? કે ભગવાને કહેલું મારા આત્માની શુદ્ધિ માટે હું રિપીટ કરું છું. વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણી દઉં, જે મારી વાણીમાં આવશે એ કંઈ મારું નથી, પોતાની લઘુતા બતાવી છે તો એમનું, પણ મૂળ એમનું નથી, કારણ કે પાછું ઉપરથી આવ્યું છે. વક્ષ્યામિ નિયમસાર કેવલી શુદ્ધ છે કોનું? કેવળી ભગવાન. અને શુદ્ધ કેવળી ભગવાને જે કહ્યું હતું, જે મેં મારા જીવનમાં મારા ગુરુની કૃપાથી જાણ્યું, સમજ્યું, વિચાર્યું, અનુભવ્યું, મને આનંદની પ્રાપ્તિ થઈ, મારી ભાવના છે કે બીજા જીવોને પણ આનંદની પ્રાપ્તિ કદાચ થાય માટે એની એ વાત હું નેરેટ કરું છું, હું લખું છું, હું પ્રવચન કરું છું, હું આનો કરતા છું, એવું બધું જ્ઞાની ભગવંતોના અંતરની અંદર હોતું નથી. અને જો એના અંતરની અંદર હોય તો તે જ્ઞાની નથી. બધું આજ કંઈક એવું ઘણું સાંભળવા મળશે કે કોઈક વાર, એટલા માટે પહેલી જ વાત કરી કે ભાઈ આ સાહેબ સ્વાધ્યાય છે કે ધ્યાન છે. કે જ્યાં સ્વાધ્યાય છે ત્યાં સ્વાધ્યાય સમજવો, ત્યાં ધ્યાન છે ત્યાં ધ્યાન સમજવું. તારી વારે વાર, તારા ભાવે તારું કલ્યાણ અને તારા ભાવે તારું અકલ્યાણ. એટલે કે મારા ભાવે મારું અકલ્યાણ કે કલ્યાણ, બોથ વિલ બી ગોઈંગ ટુગેધર. એમાં જેને જે લેવું હોય, જેટલો ખ્યાલ આવે એટલું લેવું. આ જમાનો અત્યારે ઇન્સ્ટન્ટનો છે અને શોર્ટકટનો છે. યોગ શબ્દ
હમણાં આપણે લોકોએ દસેક વર્ષથી વિદેશમાંથી ઇમ્પોર્ટ કરેલો છે, એટલે આપણે યોગ બોલતા નથી, યોગા એમ બોલીએ છીએ. કારણ કે એ લોકો વાયો જીએ એમ બોલે, એટલે આપણે હવે એમ કહીએ યોગા, હું યોગા કરવા જાઉં છું એમ કહે. એટલી બધી આપણી માનસિક ગુલામી દ્રઢ થઈ ગયેલી છે. વાત એ ચાલે છે અત્યારે મુખ્ય કે સાહેબ હું તમારો જેવો થાથો નથી, ફટાફટ ફટાફટ. ભગવાન કહે છે સાધુનું સ્વરૂપ જ એનાથી જુદું હોય, આચાર્યનું સ્વરૂપ જ એનાથી. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે, પંચેન્દ્રિય ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. આ કાળના આર્યન આચાર્ય એટલે શું? ખરેખર તથારૂપ હોય તો આ કાળના પરમાત્મા. એટલે જે આપણી વૃત્તિ થોડી અહીંયા આગળ છોડી દેવી પડશે, કઈ? ઇન્સ્ટન્ટ મની, ઇન્સ્ટન્ટ ફૂડ, એવરીથિંગ ઇન્સ્ટન્ટ જોઈએ છે. એમ આપણે ધર્મ પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે, એટલે ધ્યાન પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે. એટલે ધ્યાન એ ધર્મને બદલે અત્યારે વેપાર થયો, રેગ્યુલર વેપાર. ઇટ ઇઝ સોલ્ડ ઇન ધ માર્કેટ રેગ્યુલરલી. ત્યાંથી ચાલુ થાય પહેલો શબ્દ. જ્યાં મમત્વ તીવ્ર છે ત્યાં ભગવાને કહેલું ધ્યાન હોય નહીં. ધ્યાનનો અર્થ અહીં મોક્ષ પ્રાપ્તિના સંદર્ભમાં છે. ધર્મ ધ્યાન એ શુક્લ ધ્યાન અત્યારે છે નહીં, પણ સમજી લેવું. અહીં ધ્યાન એટલે શું? ધર્મ ધ્યાન એમ એનો અર્થ અહીં સમજવો. ધ્યાન તો દરેક પ્રાણી કરે જ છે. બગલો પણ માછલી પકડે ત્યારે ધ્યાન બહુ હોય છે, અને ચિત્તો પણ જ્યારે તરાપ મારે વરુ પર કે સસલા પર ત્યારે એકદમ એકાગ્ર હોય છે. અને દરરોજ તમે જોતા હોવ છો ખિસકોલી આપેલી ગિલોડી એ જીવડું પકડે ત્યારે આમ એટલી બધી શાંત થઈ જાય, એને લાગે કે જીવડા લાગે મરી ગઈ જતો, અને પછી ફટ દઈને એને પકડે. એ ધ્યાનની વાત. જે આત્મામાં વિશેષ મમત્વ હોય તેને ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે નહીં, ને જે આત્મામાં જેટલા પ્રમાણમાં સમત્વ હોય, જેટલા પ્રમાણમાં કહું છું ત્યાં આગળ ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી એમ બંને સમજી લેવું થોડું અઘરું છે. આત્મજ્ઞાનના લક્ષ્ય અથવા આત્મજ્ઞાન સહિત જે હોય તે સાચું સમત્વ છે, ને આત્મજ્ઞાન વગર અથવા આત્મજ્ઞાનના લક્ષ્ય વગર જે બાહ્ય સમતા રાખે એ સમત્વ નથી. ભગવાન જિનેશ્વરે અને બીજા અન્ય મહર્ષિઓએ, પતંજલિ મહર્ષિનો અષ્ટાંગ યોગ છે એમાં ધ્યાન પછી સીધી સમાધિ જ છે. ધ્યાન એટલે સવિકલ્પ સમાધિ અને સમાધિ એટલે નિર્વિકલ્પ ધ્યાન. આપણે 15-1 મિનિટ લઈએ, પછી વચ્ચે પ્રશ્ન પૂછવો હોય તો રાખશું, અથવા અત્યારે બધા નોંધી લઈને પછી આપણે છેલ્લી 10 મિનિટ પ્રશ્ન રાખીશું, એટલે પેલો ક્રમભંગ જરા ઓછો થાય. મારે ધ્યાન કરવું છે તો મારે બેઝિક મિનિમમ મમત્વ તો ઘટાડવું પડે, અને બેઝિક મિનિમમ સમત્વ તો લાવવું પડે, નહીં તો ધ્યાન લાગે નહીં. વેચાતું ધ્યાન જે મળે છે એ ધ્યાન કઈ છે? કા ધ્યાન કરાવનારને જ ધ્યાન લાગેલું નથી, ધ્યાન કેવું કરાવે? ધ્યાનનો અર્થ આ તો બહુ માઇલ્ડ ભાષામાં કહું છું, કોઈને જો વધારે સમજવું હોય અથવા જો સહન ન થઈ શકે એવા શબ્દોમાં સમજવું હોય તો જ્ઞાનાર્ણ વાંચવું. પણ અત્યારે એ અત્યારે આપણે ખોલતા નથી એ વિષય, આપણે સમય શક્તિની મર્યાદા.
તો ધ્યાન તેને જ લાગી શકે થોડું ઘણું પણ કે જેનામાં આની સિદ્ધિ કે જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિ આ બધા ભાવો જેના જીવનમાં પરિણત થયા હોય તેને જ જેટલા પ્રમાણમાં પરિણત થયા હોય તેટલા પ્રમાણમાં ધ્યાન લાગી શકે. બારમાં એને તમે શબ્દ ગમે તે આપો, આ ચારેય વસ્તુમાં કશાયની મંદતા છે અને આત્મ તત્વ પ્રત્યેની સજગતા છે. જ્ઞાન તો તેને કહીએ કે જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, આવે છે ને, અથવા સાચાને સાચું જાણે વગેરે, ક્ષમાધિભાવ વગેરે. ધ્યાનનો અર્થ સામાન્ય રીતે થાય છે એની શાસ્ત્ર ભાષા પ્રમાણે આ ડેફિનેશન, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, ચિત્ત વૃત્તિનું એકાગ્ર થવું તેનું નામ ધ્યાન. ચિત્ત વૃત્તિનું એકાગ્ર થવું એનું નામ ધ્યાન. પણ અહીંયા સંદર્ભ ધર્મનો છે. કયો સંદર્ભ ચાલે છે? ધર્મનો. એટલે અત્યારે બીજી દુનિયાની કોઈ વાતમાં તમે એકાગ્ર થાવ એને ધ્યાન, એ તમારું એ ધ્યાન, ભગવાન ધ્યાન તો કહે છે, એને કયા કહે છે? હે ધ્યાન કહે છે. આ તો ધ્યાન ને રૌદ્ર ધ્યાન, એ પણ ધ્યાન છે. એની વાત અત્યારે આપણે કરવી નથી, કારણ કે આપણે આપણું કલ્યાણ કરવાનો ભાવ અને પ્રયત્ન. ચિત્તને જે ભમાવે છે, ચિત્ત વૃત્તિને જે રખડાવે છે, એ મોક્ષ માર્ગથી દૂર થતો જાય છે. એટલે કે એને આનંદની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. સંકલ્પ વિકલ્પો જેના તીવ્ર હોય એ તેટલો અજ્ઞાની છે. એશીમાં આવ્યું ને, નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે. બંને આમ એક છે. આ એક એક દ્રષ્ટિએ કથન કર્યું છે, આ બીજી દ્રષ્ટિથી કથન કર્યું છે. ઇટ ટેક્સ યુ ટુ ધ કોમન પોઈન્ટ ઓફ સમ્યક એકાગ્રતા, જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં. વૈરાગ, વૈરાગ્ય ન હોય તો શું વાંધો સાહેબ? કે વૈરાગ્ય ન હોય તો ચિત્ત વૃત્તિ જગતના પાપવર્ધક પદાર્થોમાં જ ભમ્યા કરે, એ સ્વ પ્રત્યે અથવા સ્વમાં જવા માટે આગળ જે કહેશે આપણને, એ બાજુ જાય નહીં. વન ઇઝ મેડિટેશન ઇઝ હિયર સપોઝ, then here there is દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો અહોભાવ જે આગળ આવી ગયો. કે જે હું અમે માનતા નથી, અમે તો અશાસ્ત્રને માનીએ. કે તમારી વાત બરાબર છે ભાઈ, પહેલા પ્રકારનું સંકેત એટલે શું ભાઈ? હજુ તો કંઈ એને ધ્યાન લાગ્યું નથી, અને મારે તમારે કોઈ પણ રૂડા સાધકે શું કરવું પર્યુષણમાં, પર્યુષણમાં વિશેષ કરવું, 945માં સવારમાં મારે વહેલું શું કરવું, પર્યુષણના દિવસો ચાલે છે, આગળ વધેલા સાધકોને તો 12 મહિના પર્યુષણ જ હોય, તો શું કરવું? કોઈ એમ કહે છે કે આ તો શુભભાવ છે, માટે અમે ધ્યાન કરવા માટે એવી કોઈ વાતની જરૂર માનતા
નથી, એનાથી ચિત્તવૃત્તિ એકાગ્ર થાય કે નિર્મળ થાય એવું કંઈ અમે માનતા. બરાબર, તમારી વાત તમારી પાસે રાખો. અમારે જે જ્ઞાની પુરુષના વચનો છે, એમની આજ્ઞા છે, એ પ્રમાણે ચાલવું છે. અત્યારે એની પણ રેશનાલિટી એસ્ટાબ્લિશ થઈ શકે, પણ અત્યારે ટાઈમ નથી આપણી પાસે. શું કહે છે આપણને? ત્રણ વાત આખો વખત એ જ કરવાનું કહે છે. શ્રી પર્યુષણ આરાધના, એકાંત યોગ્ય સ્થળમાં પ્રભાતે એક દેવગુરુ ધર્મની દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક 2 થી 4 સુધી ઉપશાંત વ્રત. હવે આગળના શબ્દો કાઢી નાખો. નકામા શા માટે મૂક્યા છે? હું ધ્યાન કરું છું. ભગવાનને લાવો છો, ગુરુને લાવો છો, હું તમે વાયા મીડિયા બધું કરો છો, લપ્યા છો તમે. વધારાની વસ્તુ લાવવાની જરૂર, પહેલા આ પ્રકારનું સંકેત ન થયું હોય તો બીજા પ્રકારનું સંકેત થાય. અમારે તમારી દુનિયામાં પણ એવું હોય છે કે ભાઈ પહેલાં કંઈ વાતચીત થાય, પછી કંઈ એન્ગેજમેન્ટ થાય, પછી મેરેજ થાય, પછી કદાચ બાબો આવે. પણ અમારે તો બાબો આવી ગયો, પછી હવે અમે એન્ગેજમેન્ટ કરવાના, એવું કદાચ તમારે થતું હોય. પણ એવું શિષ્ટ રીતે, આ તો વ્યવહારની વાત છે, એમાં તો બદલાય, એ તો દેશકાળ પ્રમાણે બદલાય. નિશ્ચયમાં દેશકાળ પ્રમાણે એવું બદલાતું નથી. તો કોઈ કહે કે મારે આ વાત આ કાઢી નાખો, તો કૃપાળુદેવ એમ કહે છે એ જરા લઈ ને પછી આગળ ચાલી. આપણે જરા અત્યારે શોર્ટમાં જઈએ છીએ, નહીં તો 2-2.5 થઈ જાય. એટલી બધી શક્તિ, ભક્તિ શક્તિ નથી એટલી બધી. સાથે જ બોલી. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કરો, ભજીને ભગવંત બમ અંત લભો, ભજીને ભગવંત ભવ અંત લવો. આપણે ધ્યાન કરવું છે, સામાન્ય ધ્યાન. આપણી આપણી કક્ષાને યોગ્ય જ આપણે ધ્યાન કરી શકીએ. આપણે કંઈ મુનીશ્વરો જેવું ધ્યાન ન લાગે આપણને. તો આ 4 થોડા થોડા આપણા જીવનમાં લાવવા જોઈએ, બાય એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ. હું તો યોગી છું, હું ભગતરો નથી, હું તો યોગી છું. તું યોગી છો એટલે સાધુ છો, અને સાધુ છો તો દીક્ષા આપનાર ગુરુ છે કે નહીં ભાઈ તારા કોઈ? માટે આ 4 તે અહીંયા એકાગ્રતા લઈએ. આ 4 વસ્તુ આપણા જીવનમાં નિરંતર વધારતા જવી જોઈએ, સમજણપૂર્વક. અને એ સમજણ પોતાની જાતે ન થઈ શકે એકદમ, માટે અહીંયા આગળ એની એ વાત ફરી ફરી આવવાની જ છે. હવે ચાલુ થશે ધ્યાનનો વિષય. ચાલુ, આ તો ભૂમિકા હતી એની. આ વિશ્વ છે એમાં બધું શાસ્ત્રીય વાત નથી કરતા, આપણે અત્યારે પ્રયોજન વાત કરીએ. 2 જ પ્રકારના પદાર્થો છે, એક જળ અને એક ચેતન. આપણે પોતે મૂળ સ્વરૂપમાં ચેતન સ્વરૂપ છીએ, માનીએ તો પણ છીએ અને ન માનીએ તો પણ છીએ. આપણે આપણી જાતને શરીર માનીએ તો શરીર થઈ જઈએ, તો સંસાર હોય જ નહીં. આપણે માનીએ કે ન માનીએ, શરીરને આપણે આપણું ગમે તેટલું માનીએ તો પણ એના ટાઈમે એ છોડી જ દેવું પડે, ને આપણે બીજે ચાલ્યા જ જવું પડે, ને જે પ્રમાણે કર્મો કર્યા હોય એ પ્રમાણે પાછા બીજા શરીર અને સુખ દુઃખનો અનુભવ ફરજિયાત કરવો પડે. એમાં ઇન્દ્ર જીનેન્દ્ર નરેન્દ્ર કાંઈ પણ ફેરફાર કરી શકે, વિશ્વ વ્યવસ્થામાં ભગવાન ફેરફાર ન કરી શકે.
વિશ્વ વિશ્વ વ્યવસ્થાનું નેરેશન ભગવાન કરે માત્ર, કે આ ભગવાન ઉલટાનું સુલટું કરી નાખે, ભગવાન કંઈ ન કરી શકે. ભગવાન તો વિશ્વની વ્યવસ્થા બતાવે છે સર્વજીવોના કલ્યાણ માટે, કારણ કે એમણે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રાપ્ત કરી લીધા છે, એટલે એમને એવો ભાવ થયો કે હો અનંત આનંદ બીજાને પણ પ્રાપ્ત. આચાર્ય ભગવાનને તો વિકલ્પ છે, છઠ્ઠી ગુણ સાને આવે ત્યારે. અત્યારે જે બધા શાસ્ત્ર આપણે જાણીએ છીએ આચાર્યોએ લખેલા છે, પણ એનો આશય જે છે તે તો ભગવાનનો છે. શબ્દોનું સંકલન માત્ર આચાર્યે કર્યું છે, એના ભાવ જે છે એ તો એમના સ્વામીના છે, આચાર્યના સ્વામી જે છે એમના છે એવું આચાર્ય પોતે કહે. તો બે પ્રકારના પદાર્થો છે, આપણે પોતે ચેતન સ્વરૂપ છીએ, આપણું મૂળ સ્વરૂપ, આપણું મૂળ સ્વરૂપ ચેતન છે, અને બહારમાં જે બીજા પદાર્થો દેખાય છે એ સમજો દેખાય છે ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા, એમાં બંને પ્રકાર હોઈ શકે, પણ અહીંયા તું જે દેખે છે એ તો જડ જ છે, કે આ મારો દીકરો, આ મારા કાકા, આ મારા બાપુજી, પણ તું જેને બાપુજી કહે છે એ તો જડ જ છે, કારણ કે તું એમને શરીર રૂપે માને છે અને શરીર પોતે જડ છે. ભગવાને ક્રેઇસ આપી છે સચિત્ત અચિત્ત એમ કરીને સમય સારવા છેલ્લે. આ ધ્યાન ધ્યાનની પ્રિપેરેટરી સ્ટેજ છે સાહેબ, તો આ વિષયાંતર થાય છે, વિષયાંતર નથી થતું. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યોનો સ્વભાવ અભિન્ન સુપ્રતિતપણે બંને જેને સમજાય, સ્વરૂપ ચેતન ની જ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માને છે, એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત જડથી ઉદાસી તેની આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આપણે ખરેખર કોણ છીએ કે જેનામાં જાણવા દેખવાની અને આનંદમય થવાની શક્તિ છે, એવું આપણે એક ચેતન દ્રવ્ય વસ્તુ છે, આપણે પણ એક વસ્તુ છે, આ એક વસ્તુ છે, આ એક વસ્તુ છે, આ એક વસ્તુ છે, એમ આપણે પણ એક વસ્તુ છીએ. આ દેખાય છે તે નહીં, અંદર જેના પ્રભાવથી જેની પ્રેરણાથી આ મૂળદું બોલે છે એ હું છું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, તે છે મુજ સ્વરૂપ. આ વાતનો આપણે પહેલા બૌદ્ધિક સ્તરે પણ સ્વીકાર કરવો જોઈએ, અને તેવો સ્વીકાર કરવા માટે યોગ્ય જ્ઞાન અને યોગ્ય શ્રદ્ધા તે તથારૂપ મહાપુરુષો પાસેથી પ્રાપ્ત કરવા જોઈએ. બસો માર્ગ છે જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાની પાસેથી થવી તે સ્વાભાવિકપણે સમજાય છે, છતાં પણ એમ કરીને લીધું છે. તો પહેલા જે પોતાને આત્મ સ્વરૂપ માનતો ન હોય તેને માટે આત્મામાં લીન થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કે સાહેબ એ બહુ મોટો આઈએએસ ઓફિસર છે અથવા તો કમાન્ડર ઇન ચીફ છે, એટલી એકાગ્રતા કરે છે, એને ધ્યાન જે કહે છે તે ધ્યાનની અત્યારે વાત થતી, પરીક્ષામાં પાસ થવા માટે જે એકાગ્રતા થાય છે, લશ્કર જીતવા માટે જે એકાગ્રતા થાય છે, શેરબજારના ભાવોમાં જે એકાગ્રતા થાય છે, દીકરાના લગ્ન માટે જે એકાગ્રતા થાય છે,
એ ધ્યાનની અત્યારે વાત ચાલતી નથી. એ તો જગતના સર્વજીવોને વિના પ્રયત્ને ચોવીસે કલાક ચાલ્યા જ કરે છે. એની અત્યારે કંઈ એને કોઈને શીખવાડવાની જરૂર નથી. જેનાથી ચિત્ત નિર્મળ થાય, ચિત્તવૃત્તિ સ્વપ્રત્યે વળે અને ચિત્તવૃત્તિ ભગવાન ચૈતન્યમાં કંઈક અંશે પણ સમાહિત થવાથી જે અતિન્દ્રિય આનંદનો ફુવારો ઉડે, અનુભવમાં આવે, આ તેને ધ્યાન કહેવામાં આવે છે. પોતપોતાની શક્તિ ભક્તિની સ્થિતિ પ્રમાણે થાય. આપણે જેવા છીએ, આપણે જે છીએ એ જ આપણે આપણી જાતને માનીએ, અને આપણે આપણા જ્ઞાનમાં જે દેખાય છે એને પરદ્રવ્ય માનતા થઈએ. જ્ઞેય અને જ્ઞાતા બે જુદા છે અને ત્રણે કાળ જુદા જ રહેવાના છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે સંક્રમિત થાય એવી વ્યવસ્થા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય એવી વ્યવસ્થા છે તો ક્યારનો વિશ્વ એક થઈ ગયું હોય? કારણ કે અનંત કાળથી છે તો બધા જીવ એક થઈ ગયા અને બધા પૂતગલ એક થઈ ગયા એવું છે નહીં. દરેક જીવ એન્ટિટી જુદી છે, સ્વભાવ એક છે પણ એન્ટિટી જુદી છે. ઋષભદેવ ભગવાન મોક્ષે જાય એટલે કઈ બાકીના બે તો રહ્યા, 98 પુત્રો સહિત ભગવાન મોક્ષે પહેલા ક્યાં રહ્યા? મોક્ષે ગયા એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. પેલા બે ઢીસુમ ઢીસુમ કરે છે, ભરત અને બાહુબલી છે, જ્ઞાની મહાપુરુષ છે પણ તો હજુ આગળ વધ્યા. પછી આમ ને પછી બધું તમને આખું બધું ખબર છે, પુરાણ બધું કહે છે. હમણાં ગયા હતા ને ત્યાં આગળ મલ્લયુદ્ધ ને બધું થયું. પછી કે આપણે બધાનું આમ ભરતને ઉપાડ્યો, આમ બાહુબલી આમ ભરતને ઉપાડ્યો, ભલે કથાનો યોગ છે. જો નીચે પડકે તો સિંહાસન પર બેસાડી દીધા, કથાનો યોગ છે. હા, અરે ક્યાં જરૂર હતી મેરે કો? ધ્યાન કરતા જ હતા, ધ્યાન વિશેષ એક જાગૃતિ થઈ ગઈ, એક પડળ વિશેષ ખુલી ગયું, વૈરાગ્યની વિશિષ્ટ વૈરાગ્યની ઉત્પત્તિ થઈ. જે જ્ઞેય છે એ જ્ઞાતારૂપ કદાપી થાય નહીં, અને જ્ઞેય જ્ઞાતા ના થાય, જ્ઞાતા જ્ઞેય રૂપ ન થાય. એટલે કે જ્ઞેયમાં પોતે મગ્ન થઈ જાય પણ તો આત્મ મટી ન જાય. તમે બહુ રૂપિયાનું ધ્યાન કરો કે દીકરાનું ધ્યાન કરો કે મકાનનું ધ્યાન કરો કે મોટરનું ધ્યાન કરો તો તમે જડ થઈ જાઓ. એ વખત પૂરતો એવો કર્મબંધ થઈ જાય કે તમે જડ જેવા થઈ જાઓ ને ભવિષ્યમાં ખૂબ દુઃખને પામો એવું થાય, પણ તમે જડ થઈ જાઓ નહીં. થાય આત્મજ્ઞાન થયા પછી જે ચાર પદ લખાય ને એમાં છેલ્લું જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. તો જ્ઞેયને જ્ઞેય જાણો. આપણે હલકા છીએ, નીચી સ્થિતિમાં છીએ એટલે જ્ઞેય જાણી શકતા નથી ને મમત્વ કરવા લાગીએ છીએ, પણ ત્યાં સમજી જઈએ કે જો મારે સુખી થવું હોય તો મમત્વ ઘટાડવાનું છે. જો મમત્વ ઘટે તો જ ધર્મ પ્રગટે, સાચો ધર્મ. અહીંયા ધર્મ એટલે ધ્યાન. અત્યારે ધર્મનો ધ્યાન, ધર્મના અનેક અંગ છે, એમાં ધ્યાન અંગની વાત ચાલે છે. તો આગળ વધેલા સાધકોએ ચોવીસે કલાક અંતરમાં જ્ઞેય તત્વો તે પરદ્રવ્યો છે એમ સજગતા રાખવાનો ઉદ્યમ કરવો તો ધ્યાનની ભૂમિકા બંધાય.
कारण के ज्ञेय पदार्थों में आपणू चित्त वृत्ति चौंटे नहीं। खरेखर तो न जाए तो बहु सारू, पण हजू एटली ऊंची स्थिति आपणे पहोंच्या नथी। जेटला प्रमाणमां ज्ञेयने ज्ञेय तरीके अंतरमां स्वीकारे अने जागृतिपूर्वक एने परद्रव्य माने तेटला प्रमाणमां तेनुं ममत्व घटे। जनरल वात थाय छे। आ बधा जे द्रव्यो छे ते केवा ज्ञेय छे? अशुभ भाव जेनाथी जागृत थाय एवा अशुभ निमित्तो छे। आत्मा प्रत्ये लई जनारा छे एमां तो पहला एकाग्रता करवी पड़े छे। एकाग्रता एटले एक रूपता नहीं पण एमनुं दासत्व स्वीकारवुं पड़े। हुं भगवाननो सेवक छुं ए अंतरमां परिणाम पाम्या विना साचू ध्यान लागे नहीं एवं तमे आखू शास्त्र लख्यू। क्यूं शास्त्र? चार स्टेज कीधी। कई क्यूं शास्त्र? तत्वज्ञान तरंगिणी। तत्वज्ञान तरंगिणी पहली स्टेज कई? ध्यान नी उदासोहम। आ ज्ञेय छे हूँ ज्ञाता छू। ध्यान वखते ध्यान करे ने ध्यान न लागे, ध्यान न करतो होय ने ते वखते ध्यान करे तेने ज साचू ध्यान लागे, एने भगवान भेद विज्ञान कहे छे अथवा उत्तम मुमुक्षु कहे। उदासोहम ए पहली स्टेज। पछी एक एक शब्द जतो चौकड़ी बोले उदासोहम पछी शुं थवुं जोईए? दासोहम। एनी इम्पोर्टन्स केटली? तो कहे छे के पहेलू अध्ययन विनयनुं लख्युं उत्तराध्ययनमां अने कृपाळदेवे कैलक्युलेटेड रिस्क लई अने आलंकारिक भाषा में कीधु गुरु रह्या छदमस्त पण विनय करे भगवान। गुरु रह्या छदमस्त पण विनय करे एवो मार्ग विनय तणो भाख्यो श्री वितराग, पण मूल हेतु ते मार्ग नो समझे करोड़ों में एकाद कह आ तो बधु बावा लोको आ बधु कया करे, હું આટલો મોટો શેઠને વળી મારે કોઈને સલામ કરવાની વગેરે 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 ચાલ્યા કરે છે। એમ જ સંસાર ચાલે છે। સંસાર એટલે દુઃખનો અનુભવ, એકાંતે દુઃખનો અનુભવ આત્મજ્ઞાન વિના ગમે ત્યાં જાય તો નોમી ગ્રેવે જાય ત્યાં બધી સગવડ છે પણ દુઃખી છે, કારણ કે પર વસ્તુને પોતાની માને છે, આને પોતાનું માને છે। એનાથી સમયસાદની શરૂઆત કરી ભગવાને, નમસ્કાર અને બ્રીફ સબ્જેક્ટ મેટર ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી પહેલું આ જ કર્યું કે જ્યાં સુધી આ પ્રકારે છે ત્યાં સુધી તું અજ્ઞાની છો, અને જ્યારે એ મટશે ત્યારે તને જ્ઞાન, તને એટલે મને, મને એટલે કોઈ જીવને, સિદ્ધાંતની વાત છે, કોઈ વ્યક્તિની વાત નથી। 22મી સર્ટિફિકેટ યથાર્થ આત્મવિકલ્પ એવો જીવ, મૂળ શબ્દ ન કીધો, મૂર્ખ શિરોમણી એમ કીધું, મૂળ ન કીધો, મૂર્ખ શિરોમણી કીધો, અને પછી બીજામાં એનથી ઊંધો છે। ભૂતાર્થને જાણે જ્ઞાની એ વિકલ્પો નહીં કર, ભૂતાર્થને જાણે જ્ઞાની એ વિકલ્પો નહીં, એટલે એવો પ્રયત્ન કરશે। વિકલ્પ તો સાતમા ગુણસાળે જશે બધા, વિશેષ
સમુદ્ર મહારાજ કાયમ કહેતા, શું કહેતા, સૂત્ર શું આપતા, ઇદમ મમ ઇતિ સંસાર, ન મમ ઇતિ મોક્ષ. એમની ભાષામાં તુમે સગડા સાંગતા હૈ કે મોક્ષ માર્ગ કઠિન હૈ, કઠિન કાહે કઠિન હૈ, સાંગા સાંગા. મમ ઇદમ ઇતિ સંસાર, ન કિંચિત અપી મમ અસ્તિ, સબ મોક્ષ માર્ગ હે. કાય કઠિન હૈ કા, સાંગા સાંગા, કઠિન હૈ કા. આપણે મોઢે જ બોલાવે કે મોક્ષ માર્ગ સરળ છે, મોક્ષ માર્ગ સરળ, એવું બોલાવે. અથવા તે જ્ઞેય પણ જે જીવ પરદ્રવ્યને પોતાનું માને છે તે ચોર છે. પરમાર્થ, પરમાર્થ મુનિ હોય તો પણ જો એ પરદ્રવ્યને પોતાનું માને, જ્ઞાની, જ્ઞાની માને જ નહીં, જો માને ખરેખર અંતરથી તો તે અજ્ઞાની થઈ જાય, મુનિ હોય તો પણ અજ્ઞાની થઈ જાય. જ્યારે જીવ તન્મયતાપૂર્વક પરદ્રવ્યને પોતાનું માને ત્યારે તે જીવ અજ્ઞાની હોય. એ પહેલાની વ્યાખ્યા 19, 20 અને 21 એ ત્રણમાં અજ્ઞાની વ્યાખ્યા કરી, અને 22માં પૂર્વાર્ધમાં અજ્ઞાની અને ઉત્તરાર્ધમાં જ્ઞાની. તો હવે ધ્યાનનો વિષય ચાલુ થઈ શકે છે આટલી જો પૂર્વ ભૂમિકા હોય તો. સ્વદ્રવ્ય પ્રત્યે વળવું છે પણ હજુ એટલી લાયકાત નથી. સ્વદ્રવ્ય પ્રત્યે વળવું બોલવામાં શું કહે છે, અંતર્મુખ થાવ, અંતર્મુખ થાવ. વાત સાચી છે પણ એનું મોડસ ઓપરેન્ડી શું છે, અંતર એટલે શું ને મુખ એટલે શું, એનું વિસ્તૃત જ્ઞાન જ્ઞાની ભગવંતો ના ચરણકમળને સેવ્યા વિના, સેવીને જાણ્યા વિના અંતર્મુખ નિશ્ચયથી થઈ શકાય. કૃપાળુદેવ એને છેક અંતિમ સંદેશના અંતિમ ભાગમાં લીધો, અંતિમ સંદેશના અંતિમ ભાગમાં લીધો. એ પહેલા કઈ કેવી કેવી સ્થિતિ થઈ હતી, ઉપાસના જન ચરણની અતિશય ભક્તિ સહિત, ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ, મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળ પ્રથમ ભૂમિકા, રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધના, જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય જુતો, પછી નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ. આગળની વાત છે, મોટા મોટા મુનિશ્વરની વાત છે. પછી કીધું, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, તો એ કઈ રીતે બધું થવું જોઈએ એનું આખું વિધિ લાંબી છે. ઇવેન્ટ તો એક સેકન્ડમાં બને છે. આવું કૃષ્ણ ભગવાને ગીતામાં કહે છે, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. જે મીરાબાઈ રિપીટ કર્યું, જન્મ જન્મ કી પૂંજી પાયે જગ મેં સભી ખોવાયો, પાયો જી મૈને જગ મેં સભી ખોવાયો, પાયો જી મૈને રામ રતન ધન પાયો, પાયો જી મૈને રામ રતન ધન પાયો. તો આટલે સુધી આવવા માટે પણ આને આ જાણવું ને આને આ જાણવું એ કેવી રીતે થઈ શકે, તો કૃપાળુ કહે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને પ્રાય તે નિશ્ચય સમ્યક તો હોય. જેવો
ધ્યાનના પૂર્ણ ફળને પામ્યા છે એનું નામ પરમાત્મા અરિહંત સિદ્ધ. હજારો નામ, 1008 મુખ્ય નામ છે, બીજા તો હજારો છે. જેઓએ તે આત્માને રૂડે પ્રકારે જાણી અને એને એની પૂર્ણ પ્રાપ્તિ માટેનો ફૂલ ટાઈમ બિઝનેસ આદર્યો છે એનું નામ સદગુરુ દેવ. રિસેસ પાડો એટલે અને પછી સમાપ્તિની તૈયારી થશે. विषयो की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निष्दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. आय समन्त भद्र आचार्य ना नी विषय आशा वशाती तो निरारंभ परि एनु आ भावानुवाद. आप નેરેશન છે, મૂળ તો બધું ભગવાનમાંથી જ આવે છે. આચાર્ય કહે છે હું આ મારું નથી, આ પણ ભગવાનનું જ છે. આવા દેવ, આવા ગુરુ અને આવો ધર્મ, એના એનું શરણ લે તો આનું જ્ઞાન થાય યથાર્થ. અને એનું જ્ઞાન થાય, જ્ઞાન એટલે હજુ તો માહિતી દે, ઇન્ફોર્મેશન. ધેન ઇટ બીકમ્સ નોલેજ, ધેન ઇટ બીકમ્સ વિઝડમ, and then it becomes self-realization. So information must be converted into knowledge. Knowledge must be converted and ripen into wisdom. And wisdom ends in self-realization. માટે પહેલા પ્રકારનું સંકેત તે બીજા પ્રકારના સંકેતનું કારણ છે, બીજા પ્રકારનું સંકેત તે ત્રીજા પ્રકારના સંકેતનું કારણ છે, ત્રણેય પ્રકારના સંકેત ભગવાને માન્ય કરેલ છે. ત્રણેય પ્રકાર ઉપાસવા યોગ્ય છે, ત્રણેય પ્રકાર સત્કાર કરવા યોગ્ય ઇત્યાદિ પ્રકારે જાણી લેવું. સાતસો ને એકાવન એ પ્રમાણે જાણી લેવું ત્યારે. હવે જે ભાઈઓને વચનામૃતનો થોડો પરિચય છે એમણે અને જેમણે જે મધ્યમ મોક્ષની ભૂમિકા આવ્યા છે તો એમને માટે પૃષ્ઠ 800 ઉપર 29મો આંક છે એમાં સેન્ટ્રીપેટલ ટ્રાવેલ ઓફ અવર એટેન્શન ટુવર્ડ્સ ધ ડિવાઇન એનો આખો પ્રોસેસ કયો છે. ચિત્તવૃત્તિને શરીરથી અંદર 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 ચૈતન્ય ભગવાન જ્યાં વિરાજમાન છે ત્યાં કેવી રીતે લઈ જવી એનો એનું ઇન્ડિકેશન કરેલું છે. અત્યારે લગભગ સમય પૂરો થવા આવ્યો છે એટલે આપણે ડિટેલ નહીં દીધા, પોતે વિચારો. આટલું કર્યું હોય તો જ પછી આગળ ત્યાં આગળ જઈ શકે એમ છે. અને છેલ્લી વાત જે આવે છે કે જેણે ધ્યાન કરવું હોય તેણે પરનું કર્તૃત્વ અને પરનું ભોક્તૃત્વ એ ઘટાડવું જોઈએ, કન્સિડરેબલ ઘટાડવું જોઈએ. પાસ થવા માટે 35% ચાલ ભાઈ, શ્રદ્ધામાં તો 100-100% ઘટાડવું જોઈએ, પણ આચરણમાં આટલું આનું આટલું કરી દઉં કર્યા જ કરું ત્યાં સુધીમાં તો બેલ વાગી જશે અને ક્યાં જવાનું એ પણ નક્કી. કારણ કે આખી જિંદગી પર વસ્તુમાં મૂંઝાયેલો રહ્યો એ ક્યાં જાય, એ તો ભગવાન ક્યાં ત્યાં જાય. ભગવાને જે જોયું ત્યાં જાય, એ હું હોઉં કે તમે હો, એમાં કાંઈ જેવા પરિણામ કર્યા હોય તેવા તીર્થંકરે પણ ભોગવવા પડે. તીર્થંકર થાય પહેલા શું ભગવાન આહાર ન મળ્યો,
ઈચ્છા તો હતી, દરરોજ નીકળતા હતા 180 દિવસ. સાહેબ આવું બોલો છો ઋષભદેવ ભગવાન વિશે? આવું શાસ્ત્ર પ્રમાણ છે? અને કર્તૃત્વ ભોક્તૃત્વ ઘટાડવું હોય તો બરાબર છે, ષડ રિપુઓને ઘટાડીએ પછી કામ થાય. ક્રોધમાન માયા લોભ કહો કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર કહો, બધું એક છે. કે છે આનું આગમ પ્રમાણ? તો કે ભાઈ પહેલા જ ત્યાં સુધી તને આત્મસિદ્ધિ શીખવાડતા, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ શબ્દ કડક શબ્દ વાપર્યો છે. હજુ તો મુખ્ય મોક્ષ અભિલાષ છે, તો પણ અહીંયા એકદમ તીવ્રતા બતાવવા માટે માત્ર મોક્ષ અભિલાષ કહ્યો છે. ભવે ખેદ અને પ્રાણી આવા ન હોય તો આગળ કહેવાના નથી તને. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. તો આટલું આપણે લઈએ તો ચિત્તવૃત્તિ, ભગવાનનું ધ્યાન કરીએ, સદગુરુદેવનું ધ્યાન કરીએ, તેમની વાણીનું ધ્યાન કરીએ, અને પછી એ કરતા કરતા એ બધા ક્યાં દેખાય છે, કોનામાં દેખાય છે? આંખ તો બંધ છે અને ભગવાન દેખાય છે, ગુરુ દેખાય છે, એમની વાણી દેખાય છે, ક્યાં દેખાય છે? જેમાં તે પ્રતિબિંબિત થાય છે તે હું છું, જેમાં તેઓના ફોટા તેમના તેમની મુદ્રાઓ મને દેખાય છે તે હું, એમ ભાવના કરવી. એ ભાવના કરતા કરતા જ્યારે ભવન થાય ત્યારે નિર્વિકલ્પ દશા આવે છે. દરેક દ્રવ્યો સ્વાધીન છે. આપણે એમ માનીએ છીએ કે સાહેબ જો હું મરી જઉં ને તો આ લોકો બધા મરી જાય ભૂખે, મને કંઈક થઈ જાય ને તો આ બધા ખલાસ થઈ જાય. હા, તો એ આપણે દરેક દ્રવ્યનો સ્વીકાર કર્યો. પછી ત્યાં આગળ તો ઉચ્ચ કક્ષાએ વિચારવું, હોતા સ્વયં જગત પરિણામ, મેં જગ કા કરતા ક્યા કામ, દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહો અભિરામ, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. તો જે ભાઈઓએ ન વાંચ્યું હોય તો વાંચ્યું હોય તો બીજી ત્રીજી ચોથી પાંચમી વાર વાંચવી. આઠ દ્રષ્ટિની સજાય તો એમાં હું પહેલી દ્રષ્ટિમાં છું, બીજી દ્રષ્ટિમાં છું, ત્રીજીમાં છું, ચોથીમાં છું, પાંચમીમાં છું, છઠ્ઠીમાં છું, એનો વિચાર કરીએ તો ગ્રાઉન્ડ પર આવીએ. અત્યારે તો ક્યાં છીએ અને શું કરીએ છીએ, માટે ધ્યાન જેમ છે તેમ જાણવું, શાંતિ રાખવી, સાતમું અંગ છે યોગ સાધનાનું એમ પણ ધ્યાન રાખવું. બહુ બહુ તો તમે આગળ વધી શકો તો આ બધું કરો. ધ્યાનનો અહીંયા અર્થ છે સજગતા. આ ધ્યાન એટલે પેલું જે આત્મજ્ઞાન ઉત્પન્ન કરે તેની વાત નથી. એટેન્શન, એટેન્ટિવનેસ, એટેન્શન, આ બધું થતા 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 એની જ્યારે આપણે સાદી ભાષામાં વાત કરી, જેને વિશેષ જાણવું હોય તેમણે કર્ણાન યુગમાં જવું પડે, એ મુદ્દો લઈને સમાપ્તિ કરીએ કે જે ચારિત્ર મોહની અને દર્શન મોહની એમ બે ભાગ પડે છે એ સામાન્ય કથન છે. દર્શન મોહની શબ્દ સાધનામાં ના વાપરવો, સિદ્ધાંતમાં વાપરવો, મિથ્યાત્વ મોહની છે, દર્શન મોહની નથી. દર્શન મોહની બે ને મારે છે, ચારિત્ર મોહને પણ મારે, ચારિત્રને પણ મારે છે. દર્શન ચારિત્ર ગુણનો ઘાત કરે છે ને શ્રદ્ધા ગુણનો પણ ઘાત કરે છે. માટે જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય
તેણે ચારિત્ર મોહનીને મારવાનો પ્રથમ પુરુષાર્થ કરવો પડે, અને ચારિત્ર મોહનીની સાથે મારવો હોય એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો એણે દર્શન મોહનીને પણ પ્રાપ્ત મારવાનો પ્રયત્ન કરવો. એ બંને એકબીજાને મ્યુચ્યુઅલી સપોર્ટિવ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ છે. આ મારું છે એમ માનવાથી કષાય વધે છે, અને કષાય વધેલા છે માટે આ મારું છે એમ માન્યતા દ્રઢ થાય. માટે ડ્યુઅલ એટેક કરવો જોઈએ એટ અ ટાઈમ. મારું કાંઈ નથી આ વિશ્વમાં અને મારે કષાય કરવા. એટલે આત્માર્થીની સ્થિતિમાં જ કષાયની ઉપશાંતતા એ પહેલું ઉઠ્યું, અને પછી માત્ર મોક્ષ વિલાસમાં હું આત્મા, હું માત્ર આત્મા છું એમ થયું. માત્ર મોક્ષ વિલાસ. તો ચારિત્ર મોહની અને દર્શન મોહની કે મિથ્યાત્વ મોહની એ બે કાંઈ જુદા નથી. આ તો આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે કર્યા છે, પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ કષાયની ઉપશાંતતાથી છે, અને સાથે માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણીને આ બધું થાય ત્યાર પછી સદગુરુ છ પદ સમજાવશે, અને ત્યાર પછી ચિત્તવૃત્તિને એ ચૈતન્ય તરફ લઈ જઈશ. અને જ્યારે એ થશે, ચિત્તવૃત્તિ ચૈતન્યમાં લીન થશે, ત્યારે પછી અંતમંગળ બોલીએ. સદગુરુ નો ઉપદેશ આવ્યો આ પૂર્વ ભાગ, નિજ પદ નિજ માહે લયો દૂર થયો અજ્ઞાન, ભાસ્યો નિજ સ્વરૂપ શુદ્ધ ચેતનારો, અજર અમર અવિનાશીને દેહાતીત, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરો પરમ કૃપાળો લોકનાથ સબ સંતને. જય સદગુરુ વંદના, જય સદગુરુ વંદના, જય સદગુરુ વંદના, જય સદગુરુ વંદના, જય સદગુરુ વંદના. ઓ ઓ ઓ ઓ. 5 મિનિટ આગળ થઈ ગઈ, 10 મિનિટ આગળ.